હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ સંતોષ કિચન. આજે આપણે વેજીટેબલ પુલાવ છે તે બનાવીશું. એકદમ છૂટા છૂટા અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા આ પુલાવ છે તે એકદમ આસાનીથી બની અને તૈયાર થઈ જાય છે. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો. અને હા, જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો બનાવવાની આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં એક પેનની અંદર તેલ છે તે ગરમ કરવા માટે આપણે રાખી દઈશું. 3 ટેબલસ્પૂન જેટલું તેલ છે તે મેં ગરમ કરવા રાખેલું છે. પછી તેલ ગરમ થાય એટલે આપણે તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું જીરું અને ચપટી જેટલી હિંગ છે તે એડ કરી દઈશું. પછી આપણે તેની અંદર કાજુ છે તે એડ કરવાના છે. કાજુને આવી રીતે મેં ફાડા કરી અને લીધેલા છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે તેલ છે તે વધારે ન આવી જાય, કારણ કે જો વધારે તેલ થઈ ગયું હશે તો કાજુ જલ્દીથી બળી જશે. એટલે એકદમ લો ફ્લેમ ઉપર જ આપણે કાજુ છે તેને શેકવાના છે. પછી આપણે તેની અંદર ડુંગળી છે તે એડ કરી દઈશું. અહીંયા મેં ડુંગળીને લાંબી કટ કરેલી છે. ડુંગળી છે તે એકદમ સારી રીતે સતળે જાય. પછી આપણે તેની અંદર અડધું કેપ્સિકમ અને ગાજર છે તે એડ કરી દઈશું અને બધું છે તે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. પછી તેની અંદર થોડા એવા વટાણા છે તે એડ કરી દઈશું. અહીંયા જો તમારે કોબીજ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો. પછી આપણે તેની અંદર થોડા મસાલા એડ કરીશું. તો 1 ટેબલસ્પૂન જેટલી હળદર, 1 ટેબલસ્પૂન જેટલું મીઠું છે તે મેં ભાત બાફવાની અંદર પણ નાખેલું હતું એટલે એ હિસાબથી એડ કરીશું. પછી થોડો એવો ધાણા જીરું છે તે એડ કરી અને બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અને આપણે તેને એકાદ મિનિટ માટે કૂક થવા દેવાનું છે. વધારે કૂક નહીં થવા દઈએ, માત્ર એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું. હવે તમે જોઈ શકો છો કે એકાદ મિનિટ પછી ગાજર, કેપ્સિકમ બધું છે તે એકદમ સારી રીતે કૂક થઈ ગયું છે. તો આપણે તેની અંદર ભાત છે તે એડ કરી દઈશું. અહીંયા મેં પહેલેથી જ બાફી અને રાખી દીધા હતા. થોડા એવા આપણે આગળથી બાફી અને રાખી દઈશું જેથી કરીને એકદમ છૂટા એવા ભાત છે તે બને. તો બધું સારી રીતે મિક્સ કરી દઈશું. એકાદ મિનિટ માટે આમ મિક્સ કરતા જઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર તેને કૂક કરવાનું છે. તો આપણા આ સરસ મજાના વેજીટેબલ પુલાવ છે તે બની અને તૈયાર થઈ ગયા છે. જો તમારે સ્પાઇસી જોઈતું હોય તો આની અંદર તમારે લાલ મરચું છે તે એડ કરી દેવાનું. હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટની અંદર કાઢી લઈશું. તો સરસ મજાના આપણા વેજીટેબલ પુલાવ છે તે બની અને તૈયાર થઈ ગયા છે, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. ઉપરથી થોડું એવું લીંબુ છે તે એડ કરી દેવાનું છે. તો આજની આ રેસીપી છે તે તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.